નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ગુજરાતમાં પ્રદૂષિત પાણીને લઈને હવે રાજકારણ ગરમાયું છે. ધોરાજીના ભાદર ડેમ 2માં પ્રદૂષિત પાણી મુદ્દે આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિની ચીમકી ઉચ્ચારી, જેને હાર્દિક પટેલનું પણ સમર્થન મળ્યું હતું. જળસમાધિ પહેલા જ બંનેની અટકાયત થતાં જ આ સમાધિનો નાટકીય અંત આવ્યો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઇંગ ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણીને લઈ લલિત વસોયા આકરા પાણીએ જોવા મળ્યા. વસોયાએ આજે ભાદર ડેમમાં જળસમાધિની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈ ભૂખી ગામે જનસભાનું આયોજન કરાયું હતું. વસોયાના આંદોલનને પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત અનેક કોંગ્રેસ ધારાસભ્યોનું સમર્થન મળ્યું. લલિત વસોયા અને હાર્દિક પટેલ જળસમાધિ કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ. છેલ્લા 9 મહિનાથી સતત રજૂઆતો કરવા છતાંય આ પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય તો મને ભારતીય જનતા પાર્ટીના લોકો સરકાર બતાવે કે આ પ્રશ્ને મારે કેવી રીતે આંદોલન કરવું. ભૂખી ગામ છે, જેની અંદર 70 લોકોને કેન્સર થયા છે, જમીન ચામડીના રોગો થયા છે. આ જવાબદારી બધી કોને? નથી પીવાલાયક પાણી, નથી ખેતીની અંદર સિંચાઈ માટેનું યોગ્ય પાણી. આ બધું આવનારી પેઢીને નુકસાન કરી રહ્યું છે. સરકારે ઉદ્યોગપતિઓની જગ્યાએ ખેડૂતોનું વિચારવું પડે. જો ખેડૂતોનો નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર આવનારી પેઢી નષ્ટ થતી જશે. આ મામલે ભાજપ કોંગ્રેસની એકબીજા પર આક્ષેપબાજી પણ જોવા મળી. પર્યાવરણ એ પ્રશ્ન પણ છે, સમસ્યા પણ છે, પણ એનો ઉકેલ મને લાગે છે કે જળ સમાધિ નથી. નાની મોટી વાત હશે તો રાજ્ય સરકારમાં રજૂઆત કરીને પણ ધારાસભ્ય છે, પૂછી શકે છે, પણ ફક્ત ને ફક્ત રાજકીય માઇલેજ લેવા માટેનું મને લાગે છે કે એમનું આ યોજના છે. અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે રહેનારી પાર્ટી છે. એ વિસ્તારના ઉદ્યોગોની સાથે સાથે કૃષિ બંનેને પરસ્પર લાભ થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. પાણી તો કેમિકલ યુક્ત પાણી છે. આ 20-20 વર્ષથી, આ 22-22 વર્ષથી આ ભાજપની સરકાર આ ગુજરાતની ગાદી ઉપર બિરાજમાન છે, તેમ છતાં આ પ્રશ્નનું એને સોલ્યુશન નથી લીધું અને લોકોને કેમિકલ યુક્ત પાણી પીવામાં આવે છે. આ જેતપુરનું કેમિકલ યુક્ત પાણી એ ભાદર 2માં જાય છે અને અહીંયાથી પીવાના પાણી માટેની રાણાવાવ વિસ્તારથી માંડીને ઘેડ વિસ્તારમાં અને ધોરાજી અને ઉપલેટાના બધા જ ગામડાઓમાં અહીંયા જૂથ યોજના છે, એટલે જેનાથી પીવાનું પાણી અહીંયા અપાય છે. એના હિસાબે કેમિકલ યુક્ત પાણી જવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર બહુ મોટી ચેડા થાય. જેતપુર ડાઇંગ મિલ ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. ભાદર ડેમમાં ફીણવાળું પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય લલિત વસોયાએ આરોપ લગાવ્યો હતો કે થોડા દિવસ પહેલા જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે ડેમમાં રહેલી લાખોની સંખ્યામાં માછલીઓના મોત થયા હતા. જો કે ના માત્ર માછલીઓ પણ આસપાસના 52 ગામડાના લોકો પણ તેનાથી પીડાઈ રહ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજા ત્રાહિમાં પોકારી ગઈ છે. નથી ખેડૂતના ભાવ, નથી પાણી, નથી વીજળી. કોઈ ખેડૂતને મારી નાખવા માટે તૈયાર છે. ખેડૂતોનું કહેવું છે કે ભાદર ડેમનું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ પ્રદૂષણના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તકલીફ પડે છે લોકોને, કિડનીના રોગ, ચામડીના રોગ, દાદર જેવા અનેક રોગોથી આ પાણી અને કેમિકલથી થઈ રહ્યા છે, એનાથી લોકો પીડાઈ રહ્યા છે. તેમજ ખેડૂતોની જે ખેતી લાયક જમીન છે આ કેમિકલ યુક્ત પાણીથી પાક આપવા માટે નિષ્ફળ થઈ રહી છે. ખેડૂતોની આવકમાં અને સ્વાસ્થ્યમાં બંને જગ્યાએ નુકસાન જઈ રહ્યું છે. ભાદર ડેમનું પાણી દૂષિત હોવાની વારંવાર રજૂઆત કરાઈ, પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. મેડિકલની ટીમો પણ તપાસ માટે આવે છે, તો શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી? ભાદર ડેમનું પાણી દૂષિત છે. આ 2 વર્ષથી આ મીડિયા સમક્ષ અનેક લોકોએ ફરિયાદો કરી છે. મેડિકલ ટીમો પણ ગામડામાં ઉતરીને એને પણ એવો રિપોર્ટ કર્યો છે કે આમાંની અંદર વધુમાં વધુ રોગચાળો આ ડેમના પાણી પીવાથી થાય છે. ખેડૂતોને પણ અસહ્ય તકલીફ છે. જો અઠવાડિયા 10 દિવસમાં વરસાદ નહીં આવે તો વરસાદને કારણે ધિરાણ ઉપાડીને જે વાવેતર કર્યું છે એનું બિયારણ પણ ફેલ જાય. આ પોઝિશન આ વિસ્તારની છે અને અનેક માણસો ચામડીના રોગથી, કેન્સરથી, એવા અનેક અસહ્ય રોગોથી માણસો પીલાય છે.
પ્રદૂષિત પાણીના કારણે અનેક લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે. પરિવારના એકથી વધુ સભ્યો કેન્સર, કિડની અને ચામડી જેવા રોગોથી પીડાઈ રહ્યા છે. ચામડીની ખૂબ જ તકલીફ છે અને કિડની અત્યારે હાલની તકે બે ફેલ છે અને દવા ચાલુ છે. કેટલા વર્ષથી આવી રહ્યો છો આ પાણી? કેટલા વર્ષથી આવે છે આ પાણી? ઘણા વર્ષથી આવે છે અને મારું જન્મસ્થળ જ આ ભૂખી ગામ છે અને અત્યારે મારા બાબાને પણ આ ચામડીનો બધી રોગ બીમારી છે. પાણી ક્યાંથી આવે છે અને કેવું આવે છે? પાણી આપણે કાયે પાણી આવ ગંદુ અને કેમિકલ વાળું જેતુનું પાણી છે, બીમાર આવે છે. આજે છે 20 વર્ષથી અમારા ગામમાં પાણીનો પ્રશ્ન છે. આજે ભાજપ પાણી છે. હવે એમાં હું આજે 4 વર્ષથી આજે થોડો કેન્સર પીડી છું અને આજે અમને એવા હરીખમ નેતા મળી ગયા કે જેથી અમારો ગામનો પ્રશ્ન હલ. આ પાણી અત્યારે તો પ્રદૂષણનું બહુ ખરાબી પાણી છે. અત્યારે જો આવા બધા ચામડીના રોગ બની ગયા છે, હું કેન્સર પીડી છું અને આજે હું એક નથી પણ આવા બધા ઘણા બધા ગામના છે. અને એ પ્લસ આજે નથી કોઈ ખેતીમાં ઉપયોગ આવતું કે આજે ઢોર ઢાકર પણ પાણી પી શકતા. પ્રદૂષિત પાણીને લઈને રાજ્ય સરકાર ઉપર આરોપ લગાવાયો છે કે સરકાર ઉદ્યોગપતિઓને બચાવી રહી છે. લલિત વસોયાનું કહેવું છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ આ મામલે અગાઉ વારંવાર રજૂઆત કરાઈ છે, તેમ છતાં રાજ્ય સરકાર આ મામલે કોઈ જ યોગ્ય પગલાં નથી ભરી રહી. દીક્ષિત ઠકરાર અને હરીન માત્રાવાડિયા સાથે સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.